વીકે ન્યૂઝ ચેનલના પડદે આજે અમે એક એવા પિતાની કહાની રજૂ કરવા જઈ રહ્યા છીએ કે જેઓ માત્ર 3 પાસ હોવા છતાં પોતાના 5 બાળકોને વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચ શિક્ષણ આપી તેમના જીવન અને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છે. તંદરા તાલુકાના નાના મેળા ગામ ખાતે રહેતા ડાયાભાઈ રત્નાભાઈ પટેલની ઉંમર 45 વર્ષ છે. એક સામાન્ય ખેડૂત કહો કે પછી સામાન્ય પશુપાલક, પણ પિતાની તેમજ દીકરાની ફરજમાં તેઓ સૌથી અગ્રેસર રહ્યા છે. આજે ફાધર્સ ડે છે. આપણા જીવનમાં મહત્વની ભૂમિકા ભજવતા પિતાના વ્યક્તિત્વની ઉજવણી અને સન્માન કરવા માટે આ દિવસ સમર્પિત છે. પિતાએ આપેલા તમામ બલિદાન, સમર્થન અને માર્ગદર્શન માટે કૃતજ્ઞતા, પ્રેમ અને પ્રશંસા વ્યક્ત કરવાનો દિવસ છે. આ પ્રેમ, સ્નેહ અને બલિદાનની ઉજવણી કરવા માટે વિશ્વભરમાં દર વર્ષે ફાધર્સ ડે ઉજવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે દર વર્ષે જૂન મહિનાના 3 રવિવારે ફાધર્સ ડે ઉજવવામાં આવે છે. નાના મેળા ગામ ખાતે રહેતા ડાયાભાઈ પોતાની 5 બહેનો વચ્ચે એક ભાઈ હતા. પિતા અને માતાના આરોગ્ય સારું ના રહેવાના કારણે તેઓની સેવા કરી હતી. જોકે હવે તેમના માતા પિતા દુનિયામાં રહ્યા નથી. પાણીની અછત સાથે નાની જમીન ધરાવતા ડાયાભાઈએ પોતાના સંતાનોને શિક્ષણ આપવા માટે કોઈ કચાશ બાકી રાખી નથી, જેના કારણે આજે તેમનો મોટો પુત્ર તબીબ છે. જ્યારે 2 દીકરી અને 1 દીકરો વિજ્ઞાન વિભાગમાં સારા પરિણામ સાથે અભ્યાસ કરી રહ્યા છે. નળિયાવાળું મકાન અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા ડાયાભાઈ આજે એક શિક્ષિત પરિવારના મુખિયા બન્યા છે. વીકે ન્યૂઝ ચેનલ સાથેની મુલાકાત દરમિયાન શ્રેષ્ઠ પિતા જણાવી રહ્યા છે કે બાળકોએ જાતે શિક્ષણની દુનિયામાં નામના પ્રાપ્ત કરી છે, જેના થકી આજે તેઓનું માન અને સન્માન વધ્યું છે. ખેતી કરા ધંધો અમે છોકરાઓ ભણાય દૂધ ઉપર. 2-3 છોકરી, 2 બાબા. એક છોકરો ગવર્મેન્ટ નોકરી કરે, MBBS પૂરું કર્યું. એક છોકરી BED કર્યું. એક નીટની પરીક્ષા આવી 5.5 આવ્યા. એક છોકરો 11માં સાયન્સ કરે અને એક મોટી છોકરી 10 ભણીને ઘરની. તો આ પશુપાલન. તમે કેટલો અભ્યાસ કરેલો છે? તમે અભ્યાસ 2-3 છો. છતાં બાળકોને એટલા ઉચ્ચ કક્ષાએ ભણાયા છે, ક્યાંથી પ્રેરણા મળી? એ પ્રેરણા બસ મનથી, કે છોકરું ભણવામાં ઉત્સાહ રહે અને આપણે મદદ કરે. અચ્છા, પાણીની સમસ્યા છે? પાણીની પૂરી સમસ્યા છે અમારે. 10-15 વર્ષથી આ પીવા પૂરતું જ પાણી છે, બાકી પાણી છે નહીં. આપણે જોઈએ તો શિક્ષણ ઘણું મોંઘું છે, છતાં શિક્ષણ મોંઘું છતાં પણ અમે આ મજૂરી કરીને પશુપાલન ઉપર ચલાવી. શું કહેશો, તમારા બાળકો આજે ગુજરાત નામે નામના પ્રાપ્ત કરી છે? અમે સારું અને અમને આનંદ છે, ખૂબ ખુશ છે કે સારું ભણે. અમારાથી જે ભણે એ મહેનત અમે કરીશું. કોઈ મુશ્કેલી પડી હોય અત્યાર સુધી? મુશ્કેલી પડી આપણે કોઈ ભાઈ સાથે ટેકો કરીને બેઠા થઈ જાય એમ. શું ઈચ્છો છો બાળકો શું ભણે એવું? બાળકો સારું ભવિષ્ય એનું સારું ભણે એ ઈચ્છા છે. આપણી જે મદદ રૂપે જે મદદ કરશે એ થઈ જાય છે. મજબૂત અને નિખાલસ પિતાનો સાથ હોય એ પરિવારની મીઠાસ અનેરી હોય છે. 3 દીકરાઓમાંથી 2 દીકરી, જેમાં 1 દીકરી BEDનો અભ્યાસ પૂર્ણ કર્યો છે, જ્યારે 3 નંબરની દીકરીએ સૌથી અઘરી નીટની પરીક્ષામાં 550 માર્ક્સ મેળવ્યા છે અને 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં સમગ્ર ઊંઝા તાલુકામાં પ્રથમ નંબર મેળવી પરિવારનું અન્ય જિલ્લામાં પણ નામ ઉજાગર કર્યું છે. બંને દીકરી નીતા અને મોટી બેન પોતાની દુનિયા પોતાના પિતાને માની રહ્યા છે. દરેક ક્ષણે જેટલી હિંમત પિતા આપી તેટલી જ હિંમત માતા અને મોટી બહેને આપી છે, જેના કારણે આજે શિક્ષણ જગતમાં બંને દીકરીઓએ ભવ્ય સફળતા મેળવી છે. આજે ફાધર્સ ડે છે, તો આ સ્પેશિયલ દિવસે હું મારા સ્પેશિયલ વન, એટલે કે જેને હું મારી દુનિયા માનું છું એવા મારા પિતા વિશે હું થોડું ઘણું કહેવા માગીશ. કે જ્યારે મારા ભાઈએ, મોટા ભાઈએ અને અમે જ્યારે સ્ટડી ચાલુ કરી, ત્યારે અમારા ઘરમાં ઇન્કમ માટેનો એટલો ખાસ સોર્સ નહોતો. ઘરમાં પાણી પણ ઓછું છે. પશુપાલન ઉપર મારા મમ્મી પપ્પાએ મહેનત કરીને અમને આજે ભણાવ્યા છે. મારો મોટો ભાઈ કે જે આજે ડૉક્ટર છે, નાનો ભાઈ પણ સારા સ્ટેજ પર છે, મારી નાની બહેન છે કે જે MBBS અને હાલ નીટની એક્ઝામ આપી છે, મારી મોટી બહેન છે કે જેણે પણ પોતાની સ્ટડીનું કરતા પણ ઘરનું કામ કરીને પણ અમને ભણાવવા માટે માતા પિતાની મદદ કરી છે. તો બસ હું એટલું જ કહીશ કે છોકરાઓને ભણાવવું એ માતા પિતા માટે ખૂબ જ સારી વાત છે અને બાળકો માટે પણ એ સારું જ છે કે જેમને આવા માતા પિતા મળે છે. તો કહેવા માગું છું કે મારા પપ્પાએ બહુ મહેનત કરી છે,
અમે નાના ત્યારથી એમ વધારે એટલું કમાણી પણ નથી, છતાંય તેમણે ખેતી કરીને આ હાલ બધા જ સાધનો છે મારી પાસે, એટલે એ જ કહેવા માંગીશ કે એમણે મારા માટે બહુ જ કર્યું. એવું ખબર પડી પપ્પા ત્રણ જ પાસ છે, છતાં તમે અત્યારે સાયન્સ લેવલે સારા ઉતરણી થયા છો, કેવી રીતે ખબર પડતી? કોઈ પૂછવું હોય તો શું કરતા એમ પછી? ના એટલે એમને એમના એમના મતથી જ બધું કરાય છે કે મારા છોકરાને ભણાવે છે તો ભણાવીશ જ, ગમે તે લોકો ગમે તે કહેતા. અચ્છા, ફાઇનાન્શિયલી શિક્ષણ બાબતે જ્યારે ચર્ચા થતી પપ્પા પાસે શું મળતું એમ? ના કોઈ નહીં, એમ બધા પૂછતા કે તમારા પપ્પા ભણેલા નથી છતાં પણ તમે પણ, તો એમને એટલું જ કહીશ કે એવું નથી કે પપ્પા ભણેલા ન હોય તો છોકરા પણ ભણેલા, ભણાવે જ બધા, ખાલી ધગસ હોવી જોઈએ છોકરામાં પિતામાં, તો બધું થાય. ડાહાભાઈ પટેલના નાના દીકરાએ પણ ધોરણ 10માં A1 ગ્રેડ મેળવ્યો છે. પંકજ પણ હવે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી રહ્યો છે. ડાયાભાઈની બીજી દીકરી ઇન્દ્રાબેને પોતાના ભાઈ બહેનના અભ્યાસ માટે પિતાને પશુપાલનના વ્યવસાયમાં સહયોગ કરવા માટે ધોરણ 10 પછી આગળ અભ્યાસ કર્યો ન હતો. જોકે ઇન્દ્રાબહેન પણ પોતાના ભાઈ બહેનને શિક્ષણ બાબતે ઉચ્ચ કક્ષાએ જોઈ હર્ષની લાગણી અનુભવી રહ્યા છે અને પોતાના પિતાની મહેનત અને જહેમતને આદરભાવ સાથે વખાણ કરી રહ્યા છે. અને આજ હું મારા પપ્પા વિશે કહું છું. મારા પપ્પા ભણેલા હતા છતાંય પણ તે મારે ભાઈ બહેન બધાને ભણાય, હું 10 સુધી ભણી છું, પણ મારા પછી ઘરે પશુપાલન કરવાનું કામ હતું બધું, એટલે મેં ભણવાનું છોડી દીધું. અને મારા ભાઈ બહેન ભણવા બહુ જ હોશિયાર હતા એટલે મેં એને ભણવા માટે મેં પછી પેલું પશુપાલનનું કર્યું, અને એમને એ ભણવા બધા હોશિયાર હતા તે એને ભણાવવા ચાલુ રાખ્યું. મારા પપ્પા ભણાતા છતાં પણ તે બધાને ભણાવ્યા, એ મારા ભાઈ બહેને એક મોટો ભાઈ ડૉક્ટર છે અને બેને બીએડ પાસ કર્યું, એક નીટની એક્ઝામ આપી, એક હજુ સ્ટાર્ટિંગ ચાલુ છે એમને ભણવાનું. અને એટલે માટે મારા ચારે ભાઈ બહેન હોશિયાર હતા તે એમને બધા ભણવાનું ચાલુ રાખ્યું, અને મેં બધા અમે બધા ઘરે પશુપાલન કરીને એમને મારા ભાઈ બહેન અને બધાને ભણાવ્યા. એ ખૂબ જ ભણામ સરસ છે અને એ હંમેશા જ તે પોતાની લાઈફમાં બધું ને બધું સારું જ કરશે, આવી ઈચ્છા છે બધાની. અને મારા પપ્પા છતાં પપ્પા બધાને સપોર્ટ કર્યો કે મારા છોકરાને ભણાવવા છે અને એ સ્કૂલમાં અને બધે સારા છે એટલે મારા છોકરાને ભણાવે છે, બીજા બધાનું કોઈને સાંભળ્યું નહીં અને એને ખુદનું સાંભળી અને મેં પોતાના છોકરાને ભણાવ્યા.